मॉर्निंग चिल्ड्रेन, हाउ आर यू ऑल फ्रेंड्स? તમે બધા મજામાં છો ને? આજે આપણે યુનિટ 4 માં એક્ટિવિટી 11 એન્ડ 12 નું રિવિઝન કરીશું. ફ્રેન્ડ્સ, અગાઉ આપણે આ લેસન માં એક્ટિવિટી 11 માં બે શરબત બનાવતા શીખ્યા હતા. યાદ છે ને કે તમે લોકોએ કયું શરબત બનાવતા શીખ્યા હતા? ચલો કોણ કહેશે? યસ, એક તો આપણે લીંબુનું શરબત અને બીજું વરિયાળીનું શરબત બનાવતા શીખ્યા હતા. મને એવી આશા છે કે તમે બધાએ પણ ઘરે બેસીને આ શરબત બનાવવાની ટ્રાય કરી જ હશે અને તમને બધાને મજા પણ આવી હશે. તો હવે આજે આપણે ફરીથી એક બીજું નવું કરી. સો ફ્રેન્ડ્સ, ટુડે આપણે એક બીજું શરબત બનાવતા શીખીશું. શિયાળાની ઋતુમાં આંબળાઓ આપણે જોઈએ છીએ. આંબળાઓ ઘણાને ભાવતા હશે અને ઘણાને ના પણ ભાવતા હોય, બટ ફ્રેન્ડ્સ, એ આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે. અને શિયાળામાં મોટા ભાગના લોકો આ આંબળા ખાય છે અથવા તો એનું શરબત બનાવીને પીવે છે. તો આજે આપણે આ આંબળાનું શરબત બનાવતા શીખીશું. હા, અને એ શરબત પણ તમને ભાવશે. એકવાર ઘરે બધા જ બનાવવાનો પ્રયત્ન તો કરજો જ. પહેલા બજારમાં ખૂબ જ સસ્તા અને સારા મળી જાય એવા 1 કિલો જેટલા મેં કાચા આંબળા લીધા છે. આંબળાના શરબતમાં હંમેશા કાચા જ આંબળા લેવાના છે. હવે છરીની મદદથી આ રીતે આંબળાનો કળીનો ભાગ સારી રીતે કાપી લઈએ અને આ રીતે આપણે બધા જ આંબળાને કટ કરીને તેના ઠળિયા જુદા પાડી દઈએ. તમે જોઈ શકો છો કે મેં બધા જ આંબળાને ખૂબ જ સારી રીતે કટ કરી લીધા છે. હવે આ આંબળાના પીસને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. આ આંબળાને આપણે પાણી વગર પીસવાના છે. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આંબળાને પીસતી વખતે તેમાં પાણી એડ ના કરતા. હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને આંબળાને ખૂબ જ સારી રીતે પીસી લઈએ અને વચ્ચે વચ્ચે હલાવતા રહીએ જેથી આંબળાના મોટા પીસ સારી રીતે પીસાઈ જાય. તમે જોઈ શકો છો કે આપણા આંબળા ખૂબ જ સારી રીતે ક્રશ થઈ ગયા છે અને તેમાં કોઈ મોટા દાણા નથી. હવે આ પીસેલા આંબળામાંથી આપણે રસ કાઢી લઈએ. તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે અને તેના પર આ રીતે એકદમ ચોખ્ખું અને સારું કોટન કે પછી મલમલનું કપડું પાથરી દઈએ. જો તમારી પાસે આવું કપડું ના હોય તો તમે કોઈ પણ રૂમાલનો પણ યુઝ કરી શકો છો. હવે તેમાં પીસેલા આંબળા એડ કરી દઈએ. હવે કપડાને આ રીતે ભેગું કરીને આંબળાનો રસ કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે આપણો આંબળાનો ખૂબ જ સરસ રીતે રસ નીકળે છે. તમે આ રસને કપડાની જગ્યાએ ચાયણીથી પણ કાઢી શકો છો, પણ કપડામાં વધુ સારી રીતે કાઢી શકાય છે. આપણો બધો જ આંબળાનો રસ ખૂબ જ સારી રીતે નીકળી ગયો છે. તો આપણે જેટલો આંબળાનો રસ નીકળો છે તેને માપી લઈએ. એના માટે મેં અહીંયા 1 કપ લીધો છે. તમે આ કપની જગ્યાએ કોઈ પણ વાટકીનું માપ પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ 1 કપ જેટલો આંબળાનો રસ નીકળો છે. તો આંબળાનું શરબત બનાવવા માટે 1 કપ રસ સાથે તેનાથી ડબલ એટલે કે 2 કપ જેટલી ખાંડ લેવાની છે ને? એકદમ સહેલું માપ. હવે શરબત બનાવવા માટે આંબળાના રસને એક પેનમાં લઈ લઈએ. મીડિયમ ગેસની ફ્લેમ પર રસને સેજ ગરમ કરી લઈએ. આપણો આંબળાનો રસ ગરમ થાય એટલે તેમાં તેનાથી ડબલ એટલે કે 2 કપ જેટલી ખાંડ એડ કરી દઈએ. જો તમે આંબળાના રસ અને ખાંડનું આ માપ સારી રીતે કરશો તો તમારું શરબત ખૂબ જ સરસ બનશે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ખાંડને ઓગાળી લેવાની છે. અહીંયા આપણે ખાંડની કોઈ પણ જાતની ચાસણી બનાવવાની નથી. તમે જોઈ શકો છો કે આપણી ખાંડ ખૂબ જ સારી રીતે ઓગળી ગઈ છે અને આંબળાનું મિક્સર ઘટ્ટ થઈ ગયું છે. હવે આ સમયે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી સંચળ પાવડર,
અને 1 ચમચી જેટલો મરીનો ઝીણો પાવડર એડ કરી દઈએ। મરીનો સ્વાદ આમળાના રસમાં ખૂબ જ સરસ લાગે છે, તેથી તે એડ કરવો। હવે બધા જ મસાલાને શરબતમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને મિશ્રણને 2 મિનિટ માટે ઉકળવા દઈએ। તમે જોઈ શકો છો કે આપણો આમળાનું શરબત મીડિયમ કન્સિસ્ટન્સી વાળું બની ગયું છે। આ મિશ્રણને આપણે વધુ ઉકાળવાનું નથી, કારણ કે મિશ્રણ જેમ ઠંડુ થશે તેમ ઘટ થઈ જશે। હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને શરબતને ઠંડુ કરવા માટે રાખી દઈએ। લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું શરબત એકદમ ઠરી ગયું છે અને ઘટ થઈ ગયું છે। હવે આ સમયે 1 મીડિયમ સાઇઝના લીંબુનો રસ શરબતમાં એડ કરી દઈએ। તમે લીંબુનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો, પણ લીંબુનો સ્વાદ શરબતમાં ખૂબ જ સરસ લાગે છે, તેથી લીંબુનો રસ શરબતમાં એડ કરવો। આપણું આમળાનું શરબત તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને ફરીથી એકવાર ગાળી લઈએ, જેથી મરીના કોઈ પણ મોટા દાણા હોય તો તે સારી રીતે ગળાઈ જાય અને આપણું શરબત સ્મૂધ તૈયાર થાય। તો તેના માટે મેં અહીંયા 1 બાઉલમાં ફરીથી કોટનનું કપડું રાખેલું છે, તેમાં તૈયાર થયેલા શરબતને એડ કરી દઈએ। પછી કપડાને આ રીતે ભેગું કરીને શરબતને ખૂબ જ સારી રીતે ગાળી લઈએ। તમે જોઈ શકો છો કે આપણું શરબત ખૂબ જ સારી રીતે ગળાઈ ગયું છે, બન્યું છે ને એકદમ બજાર જેવું। આ આમળાના શરબતને તમે કોઈ પણ કાચની બોટલમાં ભરીને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે મન થાય ત્યારે આ આમળાના શરબતને પી શકો છો। તો હવે આમળાનું શરબત બનાવવા માટે અહીંયા મેં 1 ગ્લાસમાં 3 મોટી ચમચી જેટલું શરબત એડ કર્યું છે અને પછી તેમાં 2-3 જેટલા બરફના ટુકડા એડ કરી દઈએ। હવે શરબતમાં પાણી એડ કરી દઈએ। અને તેને ખૂબ જ સારી રીતે હલાવી લઈએ। તો એકદમ બજાર જેવું શરબત આપણે ઘરે બનાવ્યું છે। આ શરબત આમળાના પોષક તત્વોથી ભરપૂરની સાથે ખૂબ જ ટેસ્ટી છે। તો એકવાર આ આમળાનું શરબત ઘરે બનાવો। સો ફ્રેન્ડ્સ, મને એવી આશા છે કે આમળાનું શરબત બનાવતા તમને બધાને આવડી ગયું હશે, તો એકવાર ટ્રાય જરૂરથી કરજો। એન્ડ ફ્રેન્ડ્સ, એક્ટિવિટી 12માં આપણે એક્ટર વિશે શીખ્યા હતા। એક્ટર એટલે કે ટીવીમાં જે લોકો કામ કરે છે, ઇટ મીન્સ કે ટીવીમાં જેમના પ્રોગ્રામ્સ આવે છે, જેમના શો આવે છે, લાઈક હીરો હિરોઈન અથવા તો અધર કેરેક્ટર્સ, તેઓ કઈ રીતે પોતાની લાઈફ તેઓ કઈ રીતે પોતાનું કાર્ય કરતા હોય છે। કોઈ એક એક્ટર ટીવી પર આપણને એનો કોઈ એક એક્ટર જેને આપણે ટીવી પર નિહાળીએ છીએ એની પાછળ કેટલા લોકો કાર્ય કરતા હોય છે, એને તો માત્ર એક્શન કરવાની હોય છે, બટ એના ખાવા પીવાનાથી લઈને કપડાં પહેરવાના, એના મેકઅપ, એના માટે ઘણા બધા લોકો એની પાછળ કામ કરે છે અને એમની તબિયતનું ધ્યાન રાખવાવાળા પણ બીજા લોકો જ હોય છે કે જે એમને ડાયટ ફૂડ અથવા તો ડાયટિશિયન એમના માટે કાર્ય કરે છે કે એમણે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ પોતાની બોડીને મેન્ટેન રાખવા માટે। ફ્રેન્ડ્સ, આપણે આવું બધું કશું જોતો હો ફ્રેન્ડ્સ, આપણે રેગ્યુલર આપણી લાઈફમાં આ બધું ધ્યાન નથી રાખતા, કારણ કે આપણો ખાવાનો સમય ચોક્કસ નથી હોતો, આપણે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ એ માટે પણ આપણે કોઈને અલગથી કોઈ પર્સન આપણે રાખતા નથી, બટ એમને પડદા પર કામ કરવાનું હોવાથી એમની પાછળ ઘણા બધા લોકો કાર્ય કરે છે। તો આજે આપણે એનું રિવિઝન કરીશું। એક્ટિવિટી 12A, નીચેનો ફકરો સાંભળો, તે પછીથી તમારા મિત્રને વાંચી સંભળાવો।
એક્ટર હુ ઇઝ યોર ફેવરિટ એક્ટર હી ઇઝ વેરી હેન્ડસમ ઇઝન્ટ હી ઓર શી ઇઝ વેરી બ્યુટિફુલ ઇઝન્ટ શી દે આર નોટ ઓનલી ગુડ લુકિંગ દે વર્ક વેરી હાર્ડ દે ડુ લોટ્સ ઓફ એક્સરસાઇઝ દે પ્રેક્ટિસ ડાન્સ ફોર અવર્સ દેર આર મેની પીપલ હુ સપોર્ટ ધેમ ડ્રેસ ડિઝાઇનર મેકઅપ મેન ડાયટિશિયન ફાઇટ માસ્ટર સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એન્ડ મેની મોર લુક ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર The makeup man is doing makeup on Priya's face. She is looking very young now. The dress designer is giving her a new dress. It is red. She looks beautiful in red clothes. The dietitian is giving her fruits. She is taking an apple. See, the speech instructor is coming. Priya is practicing her dialogues with him. There is no work for the fight master today. See how many people work for a short scene of the movie. Friends, તમે બધા ટીવીમાં મૂવી કે સિરિયલ જોતા હશો. એમાં ઘણા બધા લોકો તમને જોવા મળે છે. હીરો, હિરોઈન અને બીજા અન્ય કેરેક્ટર્સ. બટ ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર છે કે એ લોકોની એક્ટિંગ કરવા પાછળ ઘણા બધા અન્ય લોકો કામ કરતા હોય છે. આ લોકો તો માત્ર પડદા ઉપર આપણને દેખાય છે કે જેમની એક્ટિંગથી, જેમના દેખાવથી આપણે પ્રભાવિત થઈએ છીએ. આપણને તેઓ ગમે છે, બટ એમની પાછળ જે કાર્ય કરનારા લોકો છે એને આપણે ઓળખતા નથી. તો ફ્રેન્ડ્સ, આ પેરેગ્રાફ દ્વારા આજે આપણે એ જ સમજવાનું છે કે હીરો, હિરોઈન, એક્ટર જે મૂવી બનાવી રહ્યા છે, જે સિરિયલમાં કામ કરે છે અથવા કોઈ અન્ય ક્ષેત્રમાં, તો એમની પાછળ કેટલા લોકો મહેનત કરે છે એ આપણે આજે શીખવાનું છે. અને આ પેરેગ્રાફ વાંચીને તમને બધાને એ સમજાયું હશે.